બનાસકાંઠા જિલ્લામાં આજે એક દિવસ માટે પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવાને લઈને વિવાદ થયો છે શિક્ષણ વિભાગે ગઈકાલ સાંજના સમય અચાનક શાળાના સમયમાં ફેરફાર કર્યો છે ત્યારે શાળાઓના શિક્ષકોએ દાવો કર્યો છે અચાનક શાળામાં ફેરફાર કરાતા વાલીઓમાં નારાજગી જોવા મળી છે ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કેટલાક વાલીઓ પાસે નથી એન્ડ્રોઈડ ફોન કે નથી તેના શાળાના સમય થયેલા ફેરફારની જાણ ત્યારે શાળામાં આજે વિદ્યાર્થીઓની પાંખી હાજરી અચાનક સમયમાં ફેરફાર કરતા

ગઈકાલે મોડે મોડે લગભગ સાડા સાત આસપાસ કહેવાનો મતલબ પરિપત્ર કર્યો કે આવતીકાલે સૂર્ય નમસ્કાર છે અને શાળા વહેલી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો રહે છે અને શિક્ષકો વોટ્સઅપના માધ્યમથી જાણ કરે કે ભાઈ આવતીકાલે શાળા વહેલી છે આ કેટલા અંશે યોગ્ય છે ખરેખર આ યોગ્ય નથી કારણ કે પ્રાથમિક શાળાઓમાં ગરીબ પરિવારના બાળકો ભણે છે અને એમની જોડે ફોનની પણ સુવિધા નથી હોતી એમના વાલીઓ જોડે તો સરકારને આવા પરિપત્રો કરતાં પહેલાં ખૂબ વિચારવું જોઈએ અને પરિપત્રો પણ અગાઉના દિવસે કરવા જોઈએ અથવા શાળાનો ટાઈમ હોય કે પાંચ વાગ્યાનો તો ચાર વાગે પરિપત્ર કરવા જોઈએ આ બાબતથી શાળાઓની અંદર હાજરી પણ અત્યારે લગભગ પચીસ ટકા કે પચાસ ટકા જોવા મળી છે આ બાબત થી દુઃખી છીએ સરકારને વિનંતી કરીએ છીએ કે આવા પરિપત્રો કરતા પહેલા ખૂબ વિચારવું જોઈએ કાનજીભાઈ રોજીભાઈ વડા આપણે આ શાળાનો નિર્ણય લીધો આ કાલે અગાઉ લેવો જોઈએ સો જે આઠ વાગે આવ્યો એટલે ખબર પડી અધા ગામને ખબર પડતી નથી કે શાળા વહેલી છે કે મોડી છે એના કારણે થોડોક ટાઈમ બે દી અગાઉ મેસેજ કરવો જોઈએ કે તો પરિપત્ર આપવો જોઈએ જય હિન્દ